અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના બે વિદ્યાર્થીઓનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ વિદ્યાર્થીઓને વાહન આપવાના મુદ્દે સ્કૂલો અને વાલીઓમાં જાગૃતિ આવવી ખૂબ જ જરૂરી છે. હાલમાં જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના બે વિદ્યાર્થીઓનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ વિદ્યાર્થીઓને વાહન આપવાના મુદ્દે સ્કૂલ અને વાલીઓમાં જાગૃતિ આવવી ખૂબ જ જરૂરી છે. પ્રશાસન તેમજ પોલીસ તંત્ર દ્વારા 18 વર્ષથી નાની વયના વિદ્યાર્થીઓને કે જેમના પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ હોતું નથી આવા વિદ્યાર્થીઓ સામે પોલીસ તંત્ર દ્વારા અવારનવાર લાલ આંખ કરવામાં આવે છે. પણ આવા કિસ્સાઓમાં વાલીઓ આંખ આડે કાન કરી જાણે અમદાવાદમાં બનેલી ઘટનાને વલસાડમાં આવી કોઈ ઘટના બને તે માટેનું આમંત્રણ આપતા હોય તેવું જાણવા મળ્યું છે. ખરેખર વાલીઓ દ્વારા પોતાના બાળકને બાઇક કે મોપેડ તો આપી રહ્યા છે, પણ વાલીઓ જાણે છે કે તેમના બાળકો બાઇક કે મોપેડ કેવી રીતે હંકારે છે તે જાણવા સુધાનો સમય વાલીઓ પાસે ક્યાંથી હોય ત્યારે સવાલ ઊભો થાય છે કે વિદ્યાર્થીઓના મોતનો જવાબદાર કોણ? પ્રશાસન, તંત્ર, શાળા કે પછી વાલીઓ? આ સવાલ એના માટે ઊભા થયા છે કે વાલીઓ દ્વારા અપાતી ગાડીઓને લઈને વિદ્યાર્થીઓ ઘરે જલ્દી પહોંચવાની તેમની ઈચ્છા ઉપર કોઈક દિવસે હંમેશના માટે વિરામ મૂકી દેશે અને પછી આવા વિદ્યાર્થીઓનું જિંદગી જીવવાનું લાયસન્સ હંમેશના માટે છીનવાઈ જશે. પરંતુ આવી ઘટના ક્યારે અટકશે તેને લઈને હજુ પણ સવાલો યથાવત છે. વલસાડ જિલ્લાની અંદર પણ જે અમુક સૂચનાઓ છે એ સ્કૂલવાળાએ એક એડવાઇઝરીની જેમ માનવી જોઈએ કે બાળકો છે નાની ઉંમરના હોય જેની પાસે લાયસન્સ ન હોય એવા બાળકો સ્કૂટી કે બીજું મોપેડ લઈને આવતા હોય. ટ્રાફિક અત્યારના એકદમ વધી ગયો છે. છોકરાઓને અમદાવાદમાં હમણાં જ બનાવ બન્યો હતો, બે સ્કૂલના છોકરાઓ છે એ વગર લાયસન્સે શાળાએ મોપેડ લઈને જતા, એમાં બેનું મૃત્યુ થયું હતું. એટલે આવા કિસ્સા ન બને એટલા માટે સ્કૂલવાળાએ તમામે કાળજી લેવી જોઈએ અને કોઈ પણ પોતાની શાળામાં અભ્યાસ કરતા બાળકો છે એ લાયસન્સ વગર કે મોપેડ કે સ્કૂટી કે એવું કોઈ વ્હીકલ લઈને આવતા હોય તો એ જોવું જોઈએ. એ ઉપરાંત શાળામાં લઈ આવવા માટેની રિક્ષાઓ હોય છે એ ઓવરલોડેડ ભરી હોય છે, છોકરાઓ ઘણા બધા કેપેસિટી કરતાં વધારે બેસારે વેનમાં ને એમાં, એ બધી બાબતોએ શાળાના આચાર્યએ વ્યક્તિગત રીતે ધ્યાન દઈ અને જોવું જોઈએ. અને જે વેન હોય કે રિક્ષા ચાલક જે ડ્રાઈવર હોય એના લાયસન્સ, એનો ફોન નંબર એવું પણ સ્કૂલવાળાએ રાખવું જોઈએ કે જેથી કરીને કાંઈ પણ બનાવ બને તો તરત જ તે એ લોકોનો સંપર્ક સાધી શકે. પછી એવા જે ડ્રાઈવરો હોય કે જે કોઈ દારૂ કે એવી કોઈ ખરાબ હેબિટવાળા ન હોય એ પણ સ્કૂલવાળાએ જોવું જોઈએ. તો આટલી બધી વસ્તુનું જો ધ્યાન રાખે તો ઘણા બધા અકસ્માતો અને છોકરાઓને જે એક્સિડન્ટ થાય એમાંથી બચાવી શકાય. ખાસ કરીને નાના બાળકો જે વાહન ચલાવે છે જેની પાસે લાયસન્સ નથી, આપ શું કહેશો? એના માટે અમે અવારનવાર અમારું સરપ્રાઇઝ ચેકિંગ હોય છે, એવા જે પણ ધ્યાન પર આવે છે એના કેસ કરવામાં આવે છે. એના માવતરને શું અપીલ કરશો આપ? લાયસન્સ જે લાયસન્સ વગરના દે છે નાના બાળકોને, અત્યારની જે સ્કૂલનું માટે નાના છોકરાઓ જે સ્કૂલે જતા છોકરાઓ વાપરે છે એને એ લોકો ટ્યુશન સ્કૂલનો ટાઈમ એ બધાને પહોંચી વળવા આવો ઉપયોગ કરે છે, પણ ખરેખર ના કરવો જોઈએ, સાયકલ પર જવું જોઈએ. કેમેરામેન ભાવેશ પંચાલ સાથે કાર્તિક 22, S9 ન્યૂઝ, વલસાડ.